नमस्कार दर्शक मित्रों, अमारी आ चैनल मा तमारू हार्दिक स्वागत छे। जो तमे हजु सुधी अमारी आ चैनल सब्सक्राइब ना करी होय तो करी लेजो अने बेल आइकॉन पर क्लिक करी देजो, जेथी आवनारा दरेक नवा वीडियो नी माहिती तमने मळती रहे। चालो जोईए आजना महत्वना समाचार। सूरत जिल्लाना जोड़वा गाम खाते 11 वर्षीय बाळकी पर दुष्कर्म आचरी तेनी हत्या करी नाखवामां आवी हती। आ बनावमां पोलीसे बे आरोपीओनी धरपकड़ करी हती। आ केसमां आजे बारडोली कोर्टे चुकादो आप्यो छे। कोर्टे बन्ने आरोपीओने दोषित जाहिर करी मुख्य आरोपीने फांसीनी सजा, ज्यारे मददगारी करनार आरोपीने जीवनना अंतिम श्वास सुधी आजीवन कैदनी सजा फटकारी छे। बनाव अंगे मळती माहिती मुजब वर्ष 2022 ना 20 फेब्रुआरी ना रोज आ बनाव सामे आव्यो हतो। सूरत जिल्लाना जोड़वा गाम खाते रहता परिवारनी 11 वर्षनी बाळकी तेना भाई साथे रमी रही हती। ते दरमियान आरोपी दयाचंद उमराव किशोरीभाई पटेल बाळकीने પોતાની સાથે લઈ ગયો હતો અને અવાવરુ રૂમમાં લઈ જઈ બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરી દીધી હતી। આરોપી કાલુરામ ઉર્ફે કાલુ જાનકી પ્રસાદ કમલ પ્રસાદ પટેલ રૂમની બહાર વોચ રાખતો હતો। બાળકી ગુમ હોય પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી અને બાદમાં બાળકીની લાશ રૂમમાંથી મળી આવી હતી। આ ઘટનામાં પલસાણા પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી દયાચંદ ઉમરાવ કિશોરીભાઈ પટેલ અને તેને મદદગારી કરનાર આરોપીને ખડપી પાડી જેલ ભેગો કર્યો હતો। આ કેસ બારડોલી સેન્સસ કોર્ટમાં ચાલ્યો હતો, જેમાં કોર્ટે ગત રોજ બંને આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા। આ કેસમાં આજે બંને આરોપીઓને સજા સંભળાવવામાં આવી હતી, જેમાં મુખ્ય આરોપી દયાચંદ પટેલને ફાંસીની સજા, જ્યારે મદદગારી કરનાર આરોપી કાલુરામને જીવનના અંતિમ શ્વાસ સુધીની એટલે કે આજીવન કેદની સજા ફટકારી છે। ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે, જેમાં રાજ્યમાં આજથી વાતાવરણમાં પલટો આવશે તેમજ વેસ્ટર્ન ડિટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સાઉથ વેસ્ટ રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે તેમજ 29, 30 અને 31 માર્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદી માહોલ 24 કલાક બાદ જોવા મળશે, તેમાં ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 30-31 માર્ચે આગાહી કરવામાં આવી છે તથા સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કમોસમી વરસાદની આગાહી સાથે જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદમાં માવઠું રહેશે। બનાસકાંઠા, પાટણ અને અરવલ્લીમાં પણ વરસાદ રહેશે તેમજ પવન અને થંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી છે। સરકાર આયુષ્માન ભારતની સાથે આયુષ્માન 2.0 યોજના લાગુ કરવા માંગે છે, તેથી નાણાકીય સમસ્યાઓ અને પડકારોને ધ્યાનમાં રાખીને સરકાર અન્ય વિકલ્પો શોધી રહી છે। દેશના મધ્યમ વર્ગના નાગરિકોને વધુ સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે સરકાર આયુષ્માન ભારત યોજનાનો બીજો તબક્કો આયુષ્માન યોજના 2.0 તૈયાર કરી રહી છે। આ યોજના દ્વારા સરકાર દેશના લગભગ 40 કરોડ લોકોને મફત સારવાર આપશે। સરકાર નાણાકીય સમસ્યાઓ અને પડકારોને ધ્યાનમાં રાખીને આયુષ્માન ભારતની આયુષ્માન યોજનાના બીજા તબક્કાને લાગુ કરવા માટે અન્ય વિકલ્પો શોધી રહી છે, જેથી આ યોજનાને વહેલી તકે લાગુ કરી શકાય, જેનો લાભ પ્રજા લઈ શકે। પીએમ મોદીએ મંગળવારે દિલ્હીમાં ભાજપ મુખ્યાલયથી પાર્ટી માટે નવા આવાસીય પરિસરનું ઉદ્ઘાટન કર્યું। આ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા। વડાપ્રધાન મોદીએ આવાસીય પરિસરના નિર્માણમાં મજૂર કરનાર મજૂરો, કારીગરો સાથે પણ મુલાકાત કરી। ભાજપ મુખ્યાલય વિસ્તારના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન મોદી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પૂજા અર્ચના પણ કરી। આ પરિસર ભાજપ મુખ્યાલયની સામે પાર્ટી પદાધિકારીઓ માટે બનાવવામાં આવ્યું છે। ભારત સરકારે મંગળવારે ફેક અને ખરાબ ક્વોલિટીની દવાઓ બનાવવા માટે 18 ફાર્મા કંપનીઓના લાયસન્સ રદ કર્યા છે। આ કંપનીઓને મેન્યુફેક્ચરિંગ રદ કરવા માટે કહેવામાં આવ્યું છે। આ આદેશ ફરજી દવાઓ અને ખરાબ ગુણવત્તાવાળી દવાઓ બનાવનારી ફાર્મા કંપનીઓની સામે કાર્યવાહી કર્યા બાદ
આપવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ અનેક દવાની કંપનીઓનું નિરીક્ષણ કર્યું હતું. કેન્દ્ર અને રાજ્યની ટીમોએ 20 રાજ્યોમાં એકાએક નિરીક્ષણ કર્યું અને ત્યારબાદ આ કાર્યવાહી કરી છે.